કારતક મહિનામાં પરિણીત યુગલોનો સૌથી મોટો તહેવાર ગણાતા કરવા ચોથનું વ્રત પણ રાખવામાં આવશે। પરિવારની સુખ સમૃદ્ધિ, સંતાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને પતિના લાંબા આયુષ્ય માટે મહિલાઓ કરવા ચોથનું વ્રત રાખે છે। આ વખતે 13 ઓક્ટોબર 2022 ના રોજ ગુરુવારે કરવા ચોથનું વ્રત રાખવામાં આવશે। કરવાચોથ 2022 શુભ મુહૂર્ત। કરવાચોથના દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને વ્રતનું શુભ ફળ મળે છે। આ દિવસે અમૃતકાળમાં સાંજે 4 થી સાંજે 5:50 સુધી રહેશે। એવું માનવામાં આવે છે કે અમૃતકાળ દરમિયાન પૂજા કરવાથી બધાને સફળતા મળે છે। આ સિવાય આ દિવસે પંચાંગ અનુસાર ચંદ્રોદયનો સમય રાત્રે 8:09 છે। આ દિવસે પરિણીત મહિલાઓ સૂર્યોદય પહેલાં સર્ગીનું વ્રત કરે છે અને ત્યારબાદ નિર્જલા વ્રત કરે છે। પછી નિયમો અનુસાર ચંદ્રોદય પછી તેઓ ખોરાક અને પાણી લે છે। ક્યાં ઉજવાય છે કરવાચોથ? હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના દિવસે કરવાચોથનો તહેવાર ઉજવવામાં આવે છે। આ તહેવાર મોટાભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં, ખાસ કરીને પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે। કરવાચોથ 13 ઓક્ટોબર 2022 રોજ ચતુર્થી તિથિમાં રાત્રે 3:10 સુધી રહેશે। કૃતિકા નક્ષત્ર સાંજે 6:42 સુધી અને ત્યારબાદ રોહિણી નક્ષત્રમાં પ્રારંભ થઈ જશે। સિદ્ધિ યોગ બપોરે 1:53 સુધી, ત્યારબાદ વ્યતિપાત યોગ રહેશે। ચંદ્રમા વૃષભ રાશિમાં અને સૂર્ય કન્યા રાશિમાં રહેશે। કરવાચોથને કરક ચતુર્થી પણ કહેવામાં આવે છે। આ દિવસે મહિલાઓ હાથમાં મહેંદી લગાવી 16 શૃંગાર કરીને પતિને લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખે છે। બપોરે ગણેશજીની પૂજા કરે છે। સાંજે ગણેશજી અને કરવા માતાની પૂજા કરીને ચંદ્રોદય થવા પર ચંદ્રમાને અર્ધ આપીને પૂજા કરે છે અને પતિના હાથે પાણી પીને વ્રત ખોલે છે। કરવાચોથ પર એક બાજોટ પર જળથી ભરેલો કળશ તેમજ એક માટીના કરવામાં ઘઉં ભરીને રાખવામાં આવે છે। દિવાલ પર ચંદ્રમા, ગણેશ, શિવ, કાર્તિકેયના ચિત્ર બનાવીને પૂજા કરવામાં આવે છે। મહિલા દિવસભર નિર્જળા રહે છે અને રાતે ચંદ્રને અર્ધ આપીને પૂજા કરે છે। વ્રત કથા। એક સમયે ઇન્દ્રપ્રસ્થ નામના સ્થળે વેદ શર્મા નામનો બ્રાહ્મણ પોતાની પત્ની લીલાવતી સાથે નિવાસ કરતો હતો। તેના 7 પુત્ર અને વીરાવતી નામની 1 પુત્રી હતી। યુવા થતાં વીરાવતીના લગ્ન કરાવી દેવામાં આવ્યા। જ્યારે કાર્તિક કૃષ્ણ ચતુર્થી આવી તો વીરાવતીએ પોતાની ભાભીઓ સાથે કરવાચોથનું વ્રત રાખ્યું, પરંતુ ભૂખ તરસ સહન ન થવાને કારણે ચંદ્રોદય પહેલાં જ તે મૂર્છિત થઈ ગઈ। બહેનની આ હાલત જોઈને ભાઈઓથી ન રહેવાયું તો ભાઈઓએ એક વૃક્ષની પાછળ સળગતી મશાલની રોશની બતાવી અને બહેનને ચેતનાવસ્થામાં લઈ આવ્યા। વીરાવતીએ ભાઈઓની વાત માનીને વિધિપૂર્વક અર્ધે આપ્યું અને ભોજન કરી લીધું। આમ કરવાથી થોડા સમય પછી જ તેના પતિનું મૃત્યુ થઈ ગયું। એ રાતે ઇન્દ્રાણી પૃથ્વી પર આવ્યા। વીરાવતીએ આ ઘટનાનું કારણ પૂછ્યું તો ઇન્દ્રાણીએ કહ્યું કે એ ભ્રમમાં ફસાઈને ચંદ્રોદય થતા પહેલા જ ભોજન કરી લીધું માટે તારા આ હાલ થયા છે। પતિને પુનર્જીવિત કરવા માટે તું વિધિપૂર્વક કરવાચોથના વ્રતનો સંકલ્પ કર અને આગલા કરવાચોથ પર વ્રત પૂર્ણ કર। ઇન્દ્રાણીનું સૂચન માનીને વીરાવતીએ સંકલ્પ લીધો તો તેનો પતિ જીવિત થઈ ગયો। પછી આગલા કરવાચોથ પર વીરાવતીએ વિધિ વિધાનથી વ્રત પૂર્ણ કર્યું।